હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજના કંડક્ટરના સેશનમાં હું ઉમંગ ઠક્કર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે આપણે ઓલરેડી કંડક્ટરના ચાર ડેમો લેક્ચર જે છે એ અટેન્ડ કરી ચૂક્યા છીએ અને પાંચમો લેક્ચર આજે વિદ્યાર્થી મિત્રો કરવા જઈ રહ્યા છીએ મારી એટલે કે ઉમંગ સરની સાથે ગણિત વિદ્યાર્થી મિત્રો આપ સૌ આ લેકચરને અચૂકથી પોતાના ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પોતાના ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપ સ્ટેટસ ઉપર જરૂરથી શેર કરશો વિદ્યાર્થી મિત્રો એક વખત ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો દેખાય છે કે નહીં ओके okay. चलो दीपक जी डाभी कपिल कुमार हाय कल्प जेठवा मयूबा वाडेर सावन सिंह राठौड़ किशन स्टूडियो नील रोडिया यस नील वेलकम मित्तल परमार हाय परमार दिव्या हाय वसीम मेमन एकदम मजामा एकदम मजामा वसीम जी મોદી બ્રિજેશ કુમાર ગુડ આફ્ટરનુન સંજય રાવલજી ઓકે શૈલેષ સર ઓકે સાગર રાઠોડ ગોપાલ ઓકે પટેલ મિત્તલ પરમાર હેમસિંહ બાપુ ચાલો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એક વખત મિત્રો ઝડપથી જોડાઈ જાઉં આજના સેશનમાં એક ધમાકેદાર ગણિતનો ડેમો લઈ અને હું તમારી સામે ઉપસ્થિત થઈ ચૂક્યો છું બસ મિત્રો જો નવા હોય તો એક વખત અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને માયુભા કે જે ક્રો કોર્સ લઈ લીધો સર ખૂબ ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો જો હજી તમારે કોર્સ લેવાનો બાકી હોય કંડક્ટરનો તો મિત્રો સહેજ પણ વિચાર ન કરો આજનો લેક્ચર પૂરો થાય પછી તરત જ વિદ્યાર્થી મિત્રો કોર્સ લેવા માટેનું તમારું જે ડિસિશન છે એ ફાઇનલ કરી નાખો વિદ્યાર્થી મિત્રો ચેતન વાલેરા સાહેબ મોસ્ટ વેલકમ સરજી ચેતન વાલેરા સાહેબ અમારા વિજ્ઞાનના રાજા એવું કહી રહ્યા છે કે સાહેબ સંજય રાવલ પણ તમારા લેક્ચર વરે છે સાહેબ એ તો આપણું અહોભાગ્ય કહેવાય બરાબર જો કદાચ બે શબ્દ આપણા સંજય સર સાંભળે સંજય રાવલ સર આપણા સંજય સાહેબ તો સાંભળતા જ હોય છે અને એના માટે આપણને ધન્યવાદ પણ કરતા હોય છે લેક્ચર હશે તો તમને કોર્સ એપ્લિકેશન માં જે કોર્સ આવશે એની અંદર તમને શેડ્યુલમાં કહી દેવામાં આવશે બરાબર છે ચાલો ખૂબ ખૂબ સરસ વસીમભાઈ ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે વધુ સમય ન બગાડતા આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો કંડક્ટર નો અથવા તો અન્ય કોઈ પણ કોર્સ જો તમે ખરીદવા ઈચ્છતા હોય તો મિત્રો એના માટે તમારે આપણી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની એપ્લિકેશન જે છે એ તમારા મોબાઈલમાં સૌપ્રથમ ડાઉનલોડ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આ જે મોબાઈલ એપ્લિકેશન છે એ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો

તો લાખો વિદ્યાર્થીઓનો એક ભાવ હતો કે બહુ ટૂંકા જ સમયની અંદર યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા કંડક્ટરના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતું એક ધમાકેદાર પુસ્તક માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યું છે પણ વિદ્યાર્થી મિત્રો સારી વસ્તુને આવતા કદાચ એક બે દિવસ થાય પણ ખરાબ પણ આપીશું તો દિલ દઈને આપીશું જબ તક છોડે નહીં વિદ્યાર્થી મિત્રો બે પાંચ દિવસ દિવસ પૂરતી કદાચ રાહ જોવી પડે તો ટેન્શન ન કરતા ધમાકેદાર પુસ્તક આવી રહ્યું છે ઉતાવળ કરીને કોઈ અન્ય પુસ્તક તમે ખરીદો અને વાંચો એની સાથે સાથે એક વખત યુવા ઉપનિષદને જરૂરથી વાંચજો તમારા પાસ થવા માટેનો રસ્તો બનશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચાલો શૈલેશ શૈલેષીજી એપ્લિકેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો તમામને જાણ કરી દઉં એપ્લિકેશન ની અંદર વિડિયો લેક્ચર જે છે એ આવતીકાલથી ચાલુ થશે આપણા ડેમો લેક્ચર બેટા હંમેશા યુટ્યુબ ઉપર હોય છે શૈલેષજી ખૂબ ખૂબ આભાર વસીમ મેમણજી એમ કે છે ઉમંગ સર જોરદાર ભણાવે છે મિત્રો બધા કોર્સ લઈ લો બિલકુલ જો મિત્રો અમે ક્યારે અમારું માર્કેટિંગ નથી કરતા અમારા વિદ્યાર્થીઓને પૂછી લો કે યુવા ઉપનિષદ શું કરી શકે છે તમારા માટે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ સંજયભાઈ પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે છતાં પણ જો આપને કોઈ પણ પ્રકારની મૂંઝવણ લાગે એપ્લિકેશનને લઈને તો હું તમને અમારો જે હેલ્પલાઇન નંબર છે લખી આપું છું નાઇન વન ઝીરો ડબલ સિક્સ ડબલ ફાઈવ ટુ ફાઈવ વન આ અથવા તો બીજો એક નંબર આપું છું સિક્સ થ્રી નાઇન અથવા તો ફાઈવ સેવન સેવન થ્રી ફોર આના ઉપર કોલ કરી અને તમે ટેકનિકલ ટીમની મદદ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ બંને અમારા એપ્લિકેશનના હેલ્પલાઇન નંબર છે બરાબર છે ચાલો તો હવે મિત્રો આગળ વધીએ આજના આજના પ્રથમ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે ગણિત જે છે એ શું છે દોસ્તો ગણિત જે છે ને એ આંકડાઓનો ખેલ છે સંખ્યાઓની રમત છે દોસ્તો અને આ આંકડાઓની રમત આ સંખ્યાઓની જે રમત છે વિદ્યાર્થી મિત્રો તો એ સંખ્યાઓ એ સંખ્યાઓ શું છે કેટલા પ્રકારની હોય શકે અને એ સંખ્યાઓને આપણે કઈ રીતે સમજી શકીએ અને સમજી લીધા પછી આપણું ગણિત કયા હદ સુધી સહેલું થઈ શકે એના વિશે દોસ્તો આજે આપણે વાત કરવા ભેગા થયા છે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ ઝડપથી આ સેશનને એક વખત જો બાકી હોય તો શેર કરજો પણ હવે વિદ્યાર્થી મિત્રો હું આજના ટોપિક ની શરૂઆત કરું આજના ટોપિક નું નામ છે વિદ્યાર્થી મિત્રો સંખ્યા પદ્ધતિ ધેટ ઇઝ નંબર સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો સંખ્યા પદ્ધતિ મિત્રો મેં હમણાં જ કીધું કે સંખ્યા જે છે એનો જ ખેલ શું છે ગણિત છે સોનલજી સોલંકી મેરામણજી બુક આવશે એટલે એની પ્રાઇસ તમને ખબર પડી જશે હજી બુક બની રહી છે બરાબર છે ઓન ગોઈંગ છે કામ બુક આવશે એની પ્રાઇઝ મળી જશે તમને પણ એટલું યાદ રાખો કે તમારા હિતમાં હશે પ્રાઇઝ બરાબર છે ના જાદા ના કમ વિદ્યાર્થીઓના હિતમાં પ્રાઇઝ હશે ડોન્ટ વરી ચાલો મિત્રો સંખ્યા એટલે શું સૌથી પહેલા તમને આના વિશે ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ મેં જે અહીંયા લખ્યો છે શબ્દનું નામ છે અંક મિત્રો અંક એટલે શું તો અંક વિશે આપણે કોઈ વ્યાખ્યા કરવા ન જઈ શકીએ પણ આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અંક કેટલા છે જો કોઈ પૂછે આપણને તો આપણે આંખ બંધ કરીને કહી દઈએ કે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ મતલબ કે બેટા ઝીરો થી નવ આને આપણે શું કહીએ છીએ આપણા ગણિતના અંકો કહીએ છીએ હા બેટા આ ગણિતના અંકો છે તમને જયારે શબ્દ બોલવામાં આવે અંક તો બેટા અંક નામનો શબ્દ જયારે બોલવામાં એક નામનો શબ્દ બોલવામાં આવે કદાચ તો આ એક નામનો શબ્દ જે છે જેને અત્યારે તમે અંક તરીકે ઓળખો છો વિદ્યાર્થી મિત્રો એક સમય હતો જ્યારે આવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એવા બેટા શબ્દો હતા અંક નહોતા એક સમય હતો બેટા જ્યારે શબ્દો હતા અંક નહોતા તમે કહો સાહેબ આવું કેવી રીતે ખબર પડે તો બેટા અંક બાબતને બહુ જ સારી રીતે સમજવા માટે હું તમને એક ભૂતકાળની ઘટના યાદ કરાવું તો વિદ્યાર્થી મિત્રો આપ સૌએ ભાસ્કરાચાર્ય ભાસ્કરાચાર્ય દ્વિતીયનું નામ જરૂરથી સાંભળ્યું હશે આપ સૌ મિત્રો જાણો પણ છો કે આ દ્વિતીય જે છે ને એમને એક પુસ્તક લખ્યું હતું એ પુસ્તકનું નામ હતું લીલાવતી ગણિત નો ડાઉટ અલગ અલગ ભાગમાં છે બરાબર પણ આ મુખ્ય પુસ્તક જે છે મુખ્ય જે નામ છે શું હતું લીલાવતી ગણિત વિદ્યાર્થી મિત્રો લીલાવતી ગણિતને જો જોવામાં આવે ને જે બે લખેલું છે તો લીલાવતી ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નામનો શબ્દ અહીંયા લખેલો છે તો એના માટે ત્યાં આગળ એકમ આવો સંસ્કૃત ભાષામાં શબ્દ લખાયેલો છે બેટા હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ એકમ એક નામનો શબ્દ લખાયો હતો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જો ત્રણ લખવું હોય તો ત્રય આવો શબ્દ જોવા મળે છે પણ દોસ્તો શું થયું જેમ જેમ ગણિતનો કહેવાય કે ડેવલપમેન્ટ થતું ગયું જેમ જેમ ગણિત આગળ વધતું ગયું એમ વિદ્યાર્થી મિત્રો ગણિતના આવા જે શબ્દો હતા શબ્દો દેટ ઇઝ એકમ દ્રય ત્રય ચતુર્થ પંચમ ષષ્ઠ સપ્તમ અષ્ટમ નવમ દશમ આ જે શબ્દો હતા બેટા એ શબ્દોને સિમ્બોલ સ્વરૂપે દર્શાવવાની જરૂરિયાત ઊભી થઈ કારણ કે જો આવું લખવામાં આવે બરાબર કહેવામાં આવે કે પંદર હજાર સાતસો ને અડતાલીસ લખી નાખ્યુંલીસતાથી લખ્યું પણ આ જ બાબતને અહીંયા આગળ જો શબ્દમાં લખવામાં આવે કે પંદર હજાર સાતસો અડતાલીસ તો બેટા જો આ કેટલું લાંબુ થઈ ગયું કે ત્રય તો ત્રય ત્રયનો મતલબ થાય ત્રણ એનો સિમ્બોલ બન્યો બેટા આ ત્રણ અને આ જે સિમ્બોલ ભેગા થયા બેટા એ ઝીરો થી નવ અને આ ઝીરો થી ના સિમ્બોલ ફોર્મને આપણે શું કહીએ છીએ અંક કહીએ છીએ બેટા ઝીરો થી કહીએ છીએ અંક કહીએ છીએ આશા રાખું છું કે આ અંક વિશેની મેં જે વાત કીધી એ તમારા માઇન્ડમાં આવી ગઈ કે અંક ખરેખર છે શું તો શબ્દોનું સિમ્બોલિક ફોર્મેટ છે બેટા બરાબર છે શબ્દોને સિમ્બોલ સ્વરૂપે કોઈ એક આકૃતિ સિમ્બોલનો મતલબ થાય કોઈ આકૃતિ ત્રિકોણ શબ્દ આપણે બોલીએ તો ત્રિકોણ ને લખીએ છીએ ખૂણો શબ્દ બોલીએ તો ખૂણાને બેટા આપણે આ રીતે દર્શાવીએ જ છીએ અને કાટખૂણો હોય તો એને પણ આપણે દર્શાવી શકીએ છીએ બરાબર તો બેટા સિમ્બોલ સ્વરૂપે અમુક શબ્દોને આપણે સિમ્બોલિક ફોર્મેટમાં લખીએ છીએ

કયા કયા દસ અંકો તો મેં ઓલરેડી લખી દીધું છે ઝીરો થી લઈને નવ આ દસે દસ ને આપણે શું કહીએ છીએ અંક કહીએ છીએ જી મયુર માયુભા ગણિત અને રિઝનિંગ બંને થઈને દસ માર્ક્સ નું છે ત્યાં આગળ

ચાલો મિત્રો મને એક વસ્તુ કહી દો અહીંયા આગળ સીતાબેન આવી જાઓ મોસ્ટ વેલકમ બરાબર છે મને એક વાત કહી દો બેટા કે અંક વિશેની આજે મેં વાત કીધી આ તમને ખબર પડી ગઈ હા કે ના જલ્દીથી કહી દો જલ્દીથી કહી દો ફટાફટ

अपने संख्या शब्द बात करिए ने, संख्या शब्द बात करिए ने बेटा तो हमेशा याद रखो कि एक अथवा एक थी एकु अंकों झोडकणू एट कहवाये बेटा संख्या कहवा હું તમને વાત કરું બેટા અહીંયા આગળ તો હું બે લખું તો આ અંક પણ છે અને સંખ્યા પણ છે બેટા ખાસ યાદ રાખજો જ્યારે બે લખું ને તો બેટા આ અંક પણ છે અને આ મારી સંખ્યા પણ છે અને એ જ રીતે જો બેટા દાખલા તરીકે બેની બાજુમાં પાંચ લખી નાખું તો આ થઈ ગયા પચીસ અલગ અલગ તો અંક છે પણ સાથે ભેગા થઈ ગયા તો હવે આ બેગડ પાછળ પચીસ આ બગડ પાછળ પચીસ મારી શું થઈ ગઈ સંખ્યા થઈ ગઈ બિલકુલ વિદ્યાર્થી મિત્રો દેવાભાઈ ખૂબ ખૂબ આભાર પોરબંદર જિલ્લાની મોજ હા પોરબંદર જિલ્લાની મોજ વા દીપકભાઈ યાદ રાખજો એક આ ભેગું થાય એટલે શું બનાવે બેટા સંખ્યા બનાવે યાદ રાખજો હિતેશભાઈ હાય આવોરાજ કાઠેજી આભાર ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો મસ્ત ભણતા રહેજો તો બેટા બે વાત મેં તમને શરૂઆતમાં ક્લિયર કરી પહેલી વસ્તુ અંક અંક જે જે છે 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 શું તો શબ્દો આ વસ્તુનું સિમ્બોલિક સ્વરૂપ છે બરાબર જે આકૃતિ સ્વરૂપ કહી શકાય એને શબ્દોનું સિમ્બોલિક ફોર્મેટ જેને બેટા આપણે અંક કહીએ છીએ અને એક અથવા એકથી અંકો વધારે અંકોનું એકથી વધુ અંકોનું જોડકણું એટલે એને આપણે શું કહીએ છીએ સંખ્યા કહીએ છીએ બેટા ચાલો નેક્સ્ટ કરીએ આગળ વધીએ બેટા બેટા હવે વાત કરવાની છે શૂન્ય અને તેની શોધ વિશે આ ખાસ યાદ રાખજો બેટા શૂન્ય ને લઈને છે ને મગજની અંદર બહુ બધી વસ્તુઓ ભરાયેલી હોય છે નિકોન ઝાલાજી હેલો ઓકે યોગેશ લાઠિયાજી તમારા સવાલનો જવાબ હું થોડીક વારમાં આપું છું બરાબર છે હું તમારા સવાલનો જવાબ થોડીક વારમાં આપું છું યોગેશજી થોડીક વાર વેઇટ કરજો કારણ કે પહેલા હું આ વાત સમજાવી દઉં શૂન્ય અને તેની શોધ બેટા યાદ રાખજો તમને જયારે પૂછવામાં આવે કે શૂન્ય જે છે એની શોધ કોણે કરી તો તમે શું કહેશો શૂન્યની શોધ કોણે કરી તમે બીજું ફોર્મ કદાચ ભરી દો તો ચાલે જે છે ફોર્મ ભર્યું હશે માન્ય માન્ય રહેશે વસાવા હેલો એડવોકેટ પ્રભુ વેન હેલો શૂન્યની શોધ કોણે કરી તમને બધાને કદાચ ખબર જ હશે હું કંઈ નવું નથી પૂછતો બિલકુલ जाडेजा दिग्विजय सिंह आर्यभट्ट काजल आर्यभट्ट ओके ध्रुवराज सिंह आर्यभट्ट वीआईपी आई आर्यभट्ट जेएसवी थ्री नाइनटी एट हाँ आर्यभट्ट ओके ओके वेरी गुड वेरी गुड बेटा बच्चा बच्चा जानता है कि शून्य शोध जे छे आ शून्य शोध जे छे एक कोणे करी तो के आर्यभट्ट विद्यार्थी मित्रों तमने आज खबर छे ने अधूरू छे

બેટા એવું કહેવાય કે શૂન્યની શોધ આર્યભે કરી પણ આ શૂન્યનો ખ્યાલ બેટા નવો નથી કારણ કે આ શૂન્ય શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી પહેલા આપણા ખગોળશાસ્ત્રીઓ દ્વારા ખગોળ શાસ્ત્રીઓ દ્વારા વપરાતો હતો કે તો અહીંયા આગળ અવકાશમાં અવકાશમાં બેટા અવકાશમાં જ્યારે અવકાશ વિજ્ઞાનની વાત કરીએ તો અવકાશમાં બેટા કશું જ નહોતું ત્યારે જ્યાં હવાની હાજરી પણ ન હોય ત્યાં શૂન્યાવકાશ નામનો શબ્દ આપણે વાપર્યો છે બેટા તમે સૌ જાણો છો શૂન્ય અવકાશ નામનો શબ્દ તમે વાપરેલો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા આગળ બરાબર છે કે શૂન્ય અવકાશ નામનો શબ્દ તમે જે સાંભળેલો છે આ શૂન્ય અવકાશ નામનો શબ્દ શું કહે છે કે જ્યાં કશું જ નથી આ જ્યાં કશું જ નથી આ શબ્દને આપણે શું કહીએ છીએ બેટા શૂન્ય અવકાશ શૂન્ય અવકાશ મતલબ જ્યાં હવાની પણ હાજરી નથી હોતી એને જ તો આપણે શૂન્ય અવકાશ કહીએ છીએ

આ બેટા આર્યભટ્ટે કીધું હતું કે આ શૂન્ય જે છે એ શૂન્ય એક ભાવનાત્મક સંખ્યા છે જ્યાં કંઈ જ નથી હોતું એને આપણે શૂન્ય તરીકે અને એને બેટા આ સ્વરૂપમાં સિમ્બોલિક ફોર્મેટમાં રજૂ કર્યો હતો એ રજૂ કરવાનું કામ કોણે કર્યું હતું આર્યભટ્ટે કર્યું તો એટલે આપણે એવું કહીએ છીએ કે શૂન્યની શોધ આર્યભ્ટે કરી બેટા આર્યભટ્ટે શૂન્યને સિમ્બોલિક સ્વરૂપમાં દર્શાવવાનું આપણને શીખવાડ્યું ત્યાં સુધી શૂન્ય શબ્દ નહોતો એવું નહોતું દીકરાઓ તમે વિચારો આર્યભટ્ટે શૂન્યની શોધ કરી બરાબર છે છે એ એની આપણે ગણીએ જ કે ભાઈ જે લગભગ આર્યભે શૂન્ય ની શોધ કરીર હોય પાંચ હજાર પકડી ને ચાલો અત્યારે પાંચ હજાર વર્ષ પહેલા મહાભારત થયેલું આટલા વર્ષો પહેલા આર્યો આવેલા ફલાણા વર્ષો પહેલા આ પ્રજા થઈ ગયેલી તો બેટા ઇતિહાસમાં તમે આવા શબ્દો ભણો છો તમે વિચારો જો ગણતરી

ઓકે હા શૂન્યની શોધ આર્યભ્ટે કરી બિલકુલ કાજલ શૂન્યની શોધ આર્યભ્ટે કરી એ વાત સાચી પણ હું એ જ સમજાવું છું સમજો કે શૂન્ય નામનો શબ્દ પહેલા હતો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી એનો મતલબ સમજો કે એને સિમ્બોલ સ્વરૂપે આ સ્વરૂપે શૂન્યને લખી આપ્યું આપણે પેલા શૂન્યને આ રીતે જાણતા તા આમાંથી એને આ સ્વરૂપે લખતા શીખવાડ્યું આ કામ આર્યભટ્ટે કર્યું રહ્યું છે ચાલો જીસીઆરટીની બુક તમારી મેળવવા માટે ઓકે અમારી કોઈ પણ પુસ્તક જો તમારે મેળવવી હોય બરાબર છે અહીંયા જીસીઆરટી કહેવા માંગો છો કે જીએસઆરટીસી રાજાજી એ ક્લિયર કરજો જો તમારે અમારી જીએસઆરટીસી એટલે કે કન્ડક્ટર માટેની બુક જોઈતી હોય તો એ બુક અત્યારે જે છે એ ઓન છે ટૂંક જ સમયમાં માર્કેટમાં આવી જશે અને માર્કેટમાં આવે એટલે અમે તમને બિલકુલ જાણ કરશું બરાબર છે ચાલો આ ડાંગર જયેશજી મિકેનિકલની જીએસઆરટીસીમાં ભરતી ક્યારે આવશે એના માટે અત્યારે કોઈ ઓથેન્ટિકેટ ન્યૂઝ નથી ડીયર તો હું તમને અત્યારે કોઈ ગેરમાર્ગે નહીં દોરું કે ક્યારે ભરતી આવશે એના કોઈ હમણાં ઓથેન્ટીકેટ ન્યૂઝ મારી પાસે નથી ચાલો હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ કે શૂન્યનો સંખ્યા તરીકે સૌ પ્રથમ ઉલ્લેખ જે છે ક્યાં જોવા મળે છે તો યાદ રાખજો બેટા શૂન્ય ને સંખ્યા તરીકે સૌ પ્રથમ વખત જો ક્યાંય બતાવવામાં આવ્યું હોય તો એ બતાવવામાં આવ્યું છે એ પુસ્તકનું નામ છે બ્રહ્મસ્તુપ સિદ્ધાંતિકા એ પુસ્તકનું નામ છે બેટા બ્રહ્મસ્તુપ સિદ્ધાંતિકા અને આ બ્રહ્મસ્તુપ સિદ્ધાંતિકા જેનું પુસ્તક છે એમનું નામ છે બ્રહ્મગુપ્ત બેટા અને આ બ્રહ્મગુપ્ત જે છે ને એને ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે એને ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે ડિયર યાદ રાખજો એને ભારતના ન્યૂટન કહેવાય છે નામ છે બ્રહ્મસ્તુપ સિદ્ધાંતિકા જે બ્રહ્મગુપ્ત દ્વારા લખવામાં આવ્યું છે બ્રહ્મગુપ્ત એ ભારતના જ્યોતિષ શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી તરીકે પ્રખ્યાત છે અને એનું ઉપનામ છે ભારતનો ન્યૂટન બેટા

બેટા શૂન્ય એટલે કંઈ જ નહીં એવું માનવામાં આવે છે શૂન્ય કશું જ નથી પણ આચાર્ય રામાનુજમનું સાંભળ્યું છે અને આ રામાનુજમ જે રામાનુજની કિંમતની કિંમત શૂન્યની કિંમત શું છે એ બેટા આચાર્ય રામાનુજમે સમજાવેલી છે તો શૂન્ય વિશેની આટલી માહિતી બેટા તમને ખાસ ખબર હોવી જોઈએ કારણ કે તમારું પેપર બિલકુલ બેઝિક લેવલ ઉપર આવશે તો આપણને બેઝિક વાતો ખાસ ખબર હોવી જોઈએ ડિયર બહુ જે ઈઝી ક્વેશ્ચન આવશે ધ્યાન રાખજો પેન મૂકીને સોલ્વ થઈ જશે ચાલો બેટા આટલી વસ્તુ જાણી અને મજા આવી કે નહીં જલ્દી જલ્દી એકવાર કહી દો કોમેન્ટમાં ફટાફટ નોટ કરી લીધું વાહ સરસ અ નિકુલસિંહ કદાચ અત્યારે તો ડિસ્કાઉન્ટ પતી ગયું હશે બરાબર છે પરંતુ નિકુલસિંહ ચિંતા કરવાની જરૂર નથી ડિસ્કાઉન્ટ જે છે એ સમયે સમયે પુસ્તકો ઉપર આપણે આપતા જ રહીએ છીએ ટૂંક જ સમયમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે બરાબર છે તો એ વખતે કદાચ ફરીથી બની શકે કે ડિસ્કાઉન્ટ આવી જાય તો ટેન્શન નહીં લો જી નરેશ રવારીજી બિલકુલ ધન્યવાદ હા આવી મોજ ઓકે સંજય રાવલ ઓકે ज धुवराज सिंह ओके सरस चलो दीपक जी खूब खूब आभार वसीम मेमन जी, माविन जाला ओके राजेश सोडा वरवाड विजय चलो खूब खूब सरस नंदराज एकेडमी ओके सरस ओके चलो हमें योगेश भाई ना जवाब आप दू योगेश क्यार प्रश्न करो

પચાસ ટકા હોય પંચાવન ટકા હોય પાંત્રીસ ટકા હોય ચાલીસ ટકા હોય ગમે હોય બેટા સૌથી પહેલા ફોર્મ ભરી દો કોને લેવા કોને ન લેવા ક્રાઇટેરિયા શું નક્કી થાય છે બરાબર છે એ એ લોકોને સારી રીતે ખબર છે નિગમવાળાને તમે પેહલા ફોર્મ તો ભરો બરાબર છે એક ટકો ચિંતા ના કરો ફોર્મ ભરવામાં પહેલા ફોર્મ તો ભરો દોસ્તો તમે શું કરો છો ખબર છે આ સવાલ પૂછીને પોતાની ક્ષમતા ઉપર પ્રશ્ન ચિન્હ કરો છો ભાઈ પેલા મેદાનમાં તો પડો જીત અને હાર ત્યારે નક્કી થાય તમે મેદાનમાં ઉતરો હું આજે લેક્ચર લઉં છું તો સારો કે ખરાબ નક્કી થાય હું જ ના લઉં તો કેવી રીતે નક્કી કરશું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ ફોર્મ ભરી દો મેદાનમાં પડો પછી પોઝિટિવ નેગેટિવ નક્કી કરશું હમણાં આ બધી ચિંતા મૂકો એ આપણું કામ નથી ચિંતા કરવી ભાગવત ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કીધેલી વાત યાદ કરો કર્મને વાધિકારસ્તે માં ફલે શું કર્મ કરો ફળની ચિંતા મૂકો ફોર્મ ભરો લે ના લે પછી જોઈશું હમણાં ટેન્શન ફ્રી થઈ જાઓ ભણો તમે એક વસ્તુ સમજો જેને કોઈ લેવા દેવા ના હોય કંડક્ટર જોડે અને એ પણ આટલી વાત જોશે તો કઈ નહીં તો હારું નોલેજ તો વધશે કે નહીં આપણું પ્રાપ્તિ એક લક્ષ્ય હોવું જોઈએ જેની પાસે જ્ઞાન પ્રાપ્તિ છે જેને આવડે છે એ કોઈ પણ એક્ઝામ આપી શકે એ પછી કંડક્ટરની હોય ડ્રાઈવરની હોય કોન્સ્ટેબલ હોય પોલીસની કોઈ બી અન્ય ભરતી હોય કે ચાહે જીપીએસસી આપો તમે તમે એક વખત ખાલી ફોર્મ ભરો

બેટા ફાઇનલ મેરિટ અત્યારથી કેવી રીતે નક્કી થાય મેરિટ નક્કી કરવા માટે બેટા સૌથી પહેલા પેપર આવે એ પેપરમાં કેટલા લોકો એક્ઝામ આપે છે એ પેપરનું લેવલ કેવું હતું એમાં કેટલા ગેર હાજર ગેરહાજર હતા આ બધા ફેક્ટરના આધારે ફાઇનલ મેરિટ નક્કી થાય જે પેપર પતી ગયા પછી એનું પ્રેડિક્શન કરી શકાય જી બરાબર નથી દેખતું લલિતજી સરસ જો અહીંયા દિગ્વિજયસિંહની કોમેન્ટ વાંચી લો કે એમને ઓછા માર્ક્સ હતા તોય એમને મેરિટમાં નામ આવી ગયું હતું તો કોઈ ટેન્શન નથી લેવાનું સિત્તેર ટકા તો દિવ્યા બહુ કહેવાય બરાબર છે એમાં બે છોકરા પાસ થઈ જાય પાંત્રી પાંત્રી ટકે દિવ્યા એટલે સિત્તેર ટકા તો બહુ ભયંકર કહેવાય ચાલો હા માયુભા વાહ બરાબર છે માયુભા વાડર કે છે દ્વારિકામાં બેઠા છે ઠાકર ચિંતા કરો માં ભાઈઓ હો ટકા બરાબર છે ઠાકર ઉપર છોડી દો એ ભગવાન ઉપર છોડો પેલા તમે મહેનત તો કરો યાર

અંકનું જોડકણું રચાવાથી બેટા ત્યાં આગળ સંખ્યા બને શું બને છે ત્યાં આગળ સંખ્યા બને અંકનું જોડકણું રચાય પછી ત્યાં સંખ્યા બને અને સંખ્યા બને છે જ્યારે બેટા બરાબર છે

સ્થાન કિંમત એટલે શું બેટા તો હંમેશા આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પાછળ વાળો જે અંક હોય તો આને આપણે કયું સ્થાન કહીએ છીએ એકમનું સ્થાન કહીએ છીએ બેટા અને એકમના સ્થાનની કિંમત હંમેશા કેટલી હોય એક હોય એકમના સ્થાનની કિંમત હંમેશા કેટલી હોય એક હોય એકમની આગળ બેતર જે સ્થાન બને એ સ્થાનને આપણે શું કહીએ છીએ દશકનું સ્થાન કહીએ છીએ દશકના સ્થાનની કિંમત હંમેશા કેટલી હોય દસ હોય બેટા આખી પ્રોસેસ સમજો સંખ્યા કેમ બને છે સમજાવું છું તો અહીંયા આગળ આવીએ તો દશક ની આગળ કોણ આવે છે સો આવે છે બેટા તો આ સો ના સ્થાનની કિંમત કેટલી હોય સો હોય એવી રીતે બેટા આગળ વધીએ એની આગળના અંક ઉપર જઈએ તો આ સો થી આગળ બને શું તો કે એક હજાર બને અને એક હજારના સ્થાનની કિંમત બેટા અહીંયા આગળ આ રીતે એક હજાર લખીશું

એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો વધીએ બરાબર છે એક લાખથી આગળ તો એક લાખથી આગળ શું આવે બેટા દસ લાખ આવશે અને દસ લાખ એટલે બેટા શું થઈ ગયું એકડો ને પાછળ છ મીંડા ગણી નાખો તો આ દસ લાખ કહેવાય બેટા યાદ રાખવું આ રીતે અને બેટા આગળ આવી બરાબર છે તો હવે આગળ શું આવી જાય તો કે એક કરોડ આવી જાય બેટા અહિયાં આગળ શું આવી જાય એક કરોડ આવી જાય એને એક કરોડ કેવી રીતે લખાય તો એકડો ને પાછળ સાત મીંડા આ એક કરોડ લખાય બેટા યાદ રાખવું એક કરોડ થી આગળ વધો બેટા તો હવે અહીંયા આગળ આ આ આંકડો બની બની ગયો સ્થાન ગયું કરોડ અને બેટા તમે કઈ રીતે લખી શકો તો એકડો અને પાછળ તમારે આઠ મીંડા લખવા પડે ત્યારે આ તમારા દસ કરોડ બનાવે બેટા તો હંમેશા પહેલા તો બેટા આપણને સ્થાન અને સ્થાનની કિંમત શું છે ખબર હોવી જોઈએ સ્થાન વાત મેં તમને દીધી કે પાછળથી છેલ્લો અંક એને એકમ કહેવાય આગળ દશક સો એક હજાર દસ હજાર એક લાખ દસ લાખ એક કરોડ અને છેલ્લું અહીંયા મેં તમને કહી દીધું દસ કરોડ બેટા હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે સ્થાન કિંમત વિશે વાત કરીએ તો અહીંયા મેં તમને કીધું કે અંકની બાજુમાં અંક લખાતો જાય સંખ્યા બને ને સંખ્યા ગમે એટલા અંકની હોઈ શકે હવે બેટા તમારે સમજવાનું અહીંયા આગળ એ જ છે કે સ્થાન કિંમત આપણે કઈ રીતે નક્કી કરીએ તો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા કહી દઉં કે આવી મેં કોઈ સંખ્યા લખી દીધી અને આમાં મને કહેવામાં આવે બેટા કે આ છ ની સ્થાન કિંમત કેટલી છ ની સ્થાન કિંમત કેટલી તો બેટા છ ની સ્થાન કિંમત ગોતવી હોય તો છ માટે અહીંયા પહેલા લખી દેવાનું છ અને પછી જોવાનું આપણે કયા અંક ઉપર કયા સ્થાન ઉપર છે આ અંક એકમ દશક સો અને હજાર તો આ છો જે છે બેટા બરાબર છે આ છગડાની સાથે મારે કેટલા ગુણી દેવાના હજાર ગુણી દેવાના કેટલા ગુણી દેવાના હજાર છ ગુણ્યા હજાર બેટા કેટલા થઈ ગયા છ હજાર થઈ ગયા કેટલા થઈ જાય અહીંયા આગળ છ હજાર થઈ જાય બેટા ત્યાંથી જો આગળ વધીએ બેટા સપોઝ હું તમને અહીંયા પૂછું કે આ પાંચડાની સ્થાન કિંમત જણાવો તો તમે કહો સાહેબ આ પાંચડો કયા સ્થાન ઉપર તો કે આ હજાર હતું આ દસ હજાર ને આ લાખ તો અહીંયા મારે લખી દેવા શું પડે લાખ લખી દેવા પડે તો પાંચ ગુણ્યા એક લાખ એટલે બેટા કેટલા થઈ ગયા પાંચ લાખ થઈ ગયા આ પાંચ લાખ થઈ ગયા

ઓકે જરા આગળ કોઈ એક મોટી કોમેન્ટ હતી કે એવું કહેવા માંગતા હતા કેવું પૂછાય આમ તેમ તો તમારી કોમેન્ટ નથી વંચાઈ ફરીથી એકવાર કરી દેજો હું જોઈ લઈશ કોમેન્ટ ચલો બેટા તો અહીંયા મને ખબર એવી પડે છે કે તમારા મગજમાં સ્થાન કિંમત નામનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ચૂક્યો છે તમારા મગજમાં સ્થાન કિંમત નામનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ચૂક્યો છે બરાબર છે ચાલો હવે બેટા સ્થાન કિંમત થી આગળ વધી અને બીજું એક આપણે જોઈ લઈએ બરાબર છે બીજો એક કોન્સેપ્ટ અહીંયા આગળ પકડી લઈએ આપણે બરાબર છે અને બીજો કોન્સેપ્ટ એટલે બેટા આપણે લઈ લઈએ અહીંયા આગળ મૂળ કિંમતને બીજા બે નામથી ઓળખવામાં આવે છે બરાબર છે મૂળ કિંમતને આપણે સ્થૂળ કિંમત પણ કહીએ છીએ અને દાર્શનિક કિંમત પણ કહીએ છીએ બેટા ખાસ યાદ રાખજો બીજા બે નામ છે ચાલો જસુબેન જય શ્રી કૃષ્ણ યાદ રાખજો દોસ્તો બીજા બે નામ છે મૂળ કિંમત સ્થુળ કિંમત અને દાર્શનિક કિંમત વિદ્યાર્થી મિત્રો આ મૂળ કિંમત સ્થૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત એટલે શું તો આગળ તમે જોયું તો આ સ્થાન કિંમત હતી જ્યારે મૂળ કિંમત સ્થૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત કહેવામાં આવે તો અહીંયાથી એક શબ્દ પકડો દર્શન શબ્દ આમાંથી મળે તમને દાર્શનિકમાંથી મને એક શબ્દ મળે દર્શન દર્શન એટલે શું આપણે જે જોઈએ એને દર્શન કર્યું કહેવાય બરાબર છે મેં અહીંયા છગડાને જોયો મેં છગડાનું દર્શન કર્યું મને દેખાયો તો મૂળ કિંમત શું કહેવાય કહેવાય જ મૂળ કિંમત શું કહેવાય જ કહેવાય મને અહીંયા કોણ દેખાય છે તો આ મૂળ કિંમત શું કહેવાય કહેવાય બેટા જ મને અહીંયા આગળ આઠળો દેખાયો અહીંયા સ્થાન કિંમત અલગ છે મૂળ કિંમત અલગ છે બરાબર છે સ્થાન કિંમત અલગ છે મૂળ કિંમત અલગ છે આઠડો દેખાયો તો હું કહી દઉં મને શું દેખાયું આઠડો દેખાયો મને અહીંયા પાંચડો દેખાયો તો હું કહી દઉં કિંમત શું હોય પાંચ જ હોય પાંચડાની કિંમત તો પાંચ જ હોય ને બેટા પાંચડાની કિંમત ચાર કઈ રીતે લઉં પાંચડાની કિંમત પચાસ કઈ રીતે લઉં મારા કિચમ પાંચ રૂપિયા પડ્યા હોય તો એવું થોડી કહેવાય કે આપણી પાસે પચા પડ્યા છે આપણે એવું જ કેવું પડે કે આપણી પાસે પાંચ જ છે

બહુ સરસ ધન્યવાદ સાહેબ ખૂબ ખૂબ આભાર વનરાજજીન પરમાર સત સાહેબજી શું કહેવા માંગો છો જયમીનજી ખબર ના પડી ઓકે ગુડ આફ્ટરનૂન મિસ ચૌહાણ તો બેટા યાદ રાખજો અહીંયા આગળ મૂળ કિંમતમાં સંખ્યા પોતે જવાબ આવે છે જ્યારે સ્થાન કિંમતમાં તમારે જે પણ અંક છે એની સાથે એની સ્થાનની કિંમત ગણવાની અહીંયા આગળ બેટા આ વાતને વધારે ક્લેરિફાઈ કરવા માટે હું તમને કેટલા ક્વેશ્ચન બતાઉં પણ એક ક્વેશ્ચન બતાવતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપ સૌ માટે અહીંયા આગળ એક ગુડ ન્યૂઝ જે છે એ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે 5 દિવસ જે 16 8 થી આપણે ડેમો લેક્ચર ચાલુ કર્યા હતા એ 5 દિવસ આપણે બેટા YouTube ઉપર મળ્યા છીએ હવે આવતીકાલ એટલે કે સોમવાર આવતીકાલે સોમવાર છે તારીખ છે 21 ઓગસ્ટ આવ આવતીકાલે બેટા સોમવારે એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ થી બપોરે બે થી ચાર તો મળશું પણ ક્યાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની એપ્લિકેશન ઉપર મળશું બેટા આજે છેલ્લો દિવસ છે ડેમો નો બરાબર છે અને મિત્રો યાદ રાખજો જો આજે તમે લઈ લો છો કોર્સ તો માત્ર ને માત્ર બે હજાર રૂપિયામાં કંડક્ટર નો કોર્સ અવેલેબલ છે અને જો આવતીકાલથી કોર્સ લેશો તો ત્રણ હજાર રૂપિયા આપવા પડશે મને શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થી મિત્રોએ પૂછ્યું હતું બરાબર કે સાહેબ કેવી રીતે તો મેં એને કીધું હતું કે અહીંયા કેટલા પ્રાઇસ છે શું છે બધું કહી દઈશ પ્રાઇસ બેટા માત્ર બે રૂપિયા છે આજે આવતીકાલથી ત્રણ રૂપિયા છે રાજેશ સોઢા એક્ઝામ્પલ આપું છું બેટા તરત જ હમણાં જ એક્ઝામ્પલ લાવું છું ડોન્ટ વરી બરાબર છે તો બેટા ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે આ બે હજારમાં આજે અવેલેબલ છેલ્લો દિવસ છે જો આજનો લેક્ચર સારો લાગે બેટા જરૂરથી કોર્સ ખરીદજો ઝીરો ટુ હીરો લેવલ ઉપર આખે આખું ગણિત ભણવા મળશે અને 0 ટુ હીરો લેવલ ઉપર આખો નો કોર્સ ભણવા મળશે બેટા બરાબર છે ચાલો બિલકુલ મુકેશભાઈ ફોર્મ ભરી દેવાય આગળ વધીએ બેટા ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ ધ્યાન આપો મે એવું કીધું છે અહીંયા આગળ કે સંખ્યા થ્રી ફાઇવ ટુ સેવેન એટ એચ નાઇન આ સંખ્યા છે આમાં અંક સ્થાન કિંમત અને મૂળ કિંમતનો તફાવત જણાવો તો પહેલા તો બેટા અહીંયા કહી દીધું અંક વાત કરી દીધી બરાબર છે અંક સાત ની વાત કરી એટલે આપણે અહીંયા અંક સાત લાવવો પડે તો આ રહ્યો મારો અંક સાત એની વારે લખવાની છે સ્થાન કિંમત તો હું અહીંયા આગળ પહેલા અંક સાત ની શું લખી નાખું સ્થાન કિંમત મેં બેટા તમને સ્થાન કિંમત લખતા ઓલરેડી શીખવાડ્યું છે કે જે આંકડો દેખાય એ આંકડો લખો ગુણાકારની નિશાની કરો અને અહીંયા આગળ જોઈ લો એ કયા સ્થાન ઉપર છે તો એકમ દશક સો અને હજાર સાતડો હજાર ના સ્થાન ઉપર છે તો પાછળ કેટલા ગુણવાના હજાર ગુણવાના તો બેટા સાત ગુણ્યા હજાર કેટલા થઈ ગયા સાત હજાર થઈ ગયા હવે બેટા આપણે વાત કરીએ એની મૂળ કિંમત મૂળ કિંમતની જો વાત કરવામાં આવે તો આપણે આગળ જ બેટા જોઈ ગયા અહીંયા આગળ કે મૂળ કિંમત એટલે શું સંખ્યા પોતે કોની મૂળ કિંમત સાતની તો સાતની મૂળ કિંમત તો બેટા ઓલવેઝ ઓલવેઝ શું મળવાની સાત જ મળવાની હવે કીધું કે આ બંનેનો તમારે અહીંયાથી તફાવત લેવાનો છે તફાવતનો મતલબ શું થાય તો કે તફાવત એટલે તમારે એની બાદ બાકી કરવાની છે

એક વખત જો કંડક્ટરમાં મતલબ તમારું સપનું પૂરું થઈ ગયું અને તમે લાગી ગયા તો પછી દર મહિને ભાઈ વીસ હજાર રૂપિયા શરૂઆત થી જ તમારા ખાતામાં આવતા થઈ જશે હા અત્યારે બે હજાર રૂપિયા એટલે જે તમારી સેલેરી છે ને પહેલા મહિને આવે એના દસ ટકા જ છે

બિલકુલ ફરવાનું મફત સો ટકા ચાલો બેટા આનો આન્સર તમે આપો સેકન્ડ એક્ઝામ્પલનો આનો આન્સર તમે આપો જલ્દીથી મને ચાલો ओके आस्था वाघेला जी हेलो ओके अब कुछ लोग फस गए घना लोगों फसाई गया बेटा ठीक है ऑप्शन ए छे ऑप्शन सी छे ओके 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 चलो दिग्विजय सी खूब खूब सरस ओके ओके जयमिन जी अविनाश जी राजेंद्र सिंह राठौड़

કયા સ્થાન ઉપર છે તો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો અહીંયા બેટા શું કરી દેવાનું લાખ લખી દેવાનું કે નહીં અહીંયા કેટલા લખવાના લાખ બેટા તમે નાનપણથી આવું વસ્તુ સમજીને આવ્યા છો કે કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો હંમેશા બેટા જવાબ શું આવે આવે ઝીરો જ સંખ્યા સાથે જો ઝીરોનો ગુણાકાર કરવામાં આવે તો ઓલવેઝ આન્સર તમારે શું લખવાનો ટીયર ઝીરો લખવાનો તો અહીંયા આગળ બેટા સાચો જવાબ શું બને ઓપ્શન સી અલા ભાઈ માટે એક વાત નાનપણથી યાદ હોવી જોઈએ તમને છે કે નહીં પણ મને મારા સાહેબે એવું કીધું હતું અને હું તમને કહું છું કે ઝીરો એવું કહે છે ઝીરો શું કહે છે ઝીરો એવું કહે છે હું ગણિતનો હીરો ઝીરો કહે છે બેટા હું ગણિતનો હીરો બેટા હીરોને આપણે ક્યારે કંઈ કહી શકાય નહીં તો ઝીરોને પણ આપણે કંઈ કહી શકાય નહીં ઝીરોની કોઈ કિંમત આપણે નક્કી કરવાની ઝીરો માટે ઓલવેઝ આન્સર શું મૂકવાનો ઝીરો બરાબર છે હા એ વાળાનું ધોવાણ થઈ જાય અહીંયા આગળ અને થઈ જાય વીઆઈપી બરાબર છે કારણ કે બેટા આપણે નાની નાની વાતો જીવનમાં ભૂલી ગયા હોઈએ આટલે ગણિત અઘરું લાગે હા ગણિત એવું કે છે બેટા અહીંયા ગણિતમાં ઝીરો એવું કે છે હું ગણિતનો શું છું હીરો બેટા હીરાને આપણે કંઈ કહેવાય નહીં બરાબર તો એને કીધું કે હું ઝીરો આપણે કહેવાનું ઓકે તું છું હીરો અને તું કહેતો તું ઝીરો તો અહીંયા કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા ઓપ્શન સી ચાલો नहीं है जी प्यून प्यून्नों रिजल्ट नहीं थी ऐवू चालो आनों अंसर आपो दिख हो। रहा क्वेश्चन नो अंसर आपो जल्दी जल्दी સારે સમજ ગ હવે તમે બધા સમજી ગયા કે હમણાં જ કીધું તું મેં તમને ઝીરો શું કે છે હું ગણિતનો હીરો તો મારે તમને તમારે મારામાં કોઈ બદલાવ કરવાનો નહીં ઇફ આઈ એમ ઝીરો ધેન આન્સર ઇઝ ઝીરો ચોક્કસ ચોક્કસ સો ટકા સો ટકા ખતરનાક હો પણ કોણ કે તમને ગણિત ના આવડેલા જોરદાર વસ્તુ સમજી ગયા તમે ચાલો એકદમ એકદમ આ જો હજી ઘણા લોકો સો કે છે એટલે મૂળ કિંમત તો હંમેશા એનો એ જ જવાબ આવે ને हां चलो बिल्कुल चलो बेटा અહીંયા આગળ આનો જવાબ આપો આનો જવાબ આપો આ ક્વેશ્ચન નો આન્સર પણ તમે જ આપશો સમજ ગયે ના બિલકુલ દેવાભાઈ મુચ્છલ બિલકુલ સમજ ગયે આપ લોગ ખૂબ સરસ बस सर बापू डायरो फुलाई जैसे बाजो ओके <laughs> <laughs> <Okay. coughs> <coughs> <coughs> अरे आम धोवाण नहीं थव जो हो આ તો બહુ સહેલો ક્વેશન આપ્યો મૂળ કિંમત અને ઓપ્શન આપેલા છે આ રીતે લખો કે ચોથા નંબરના ક્વેશનમાં ચોથા નંબરના ક્વેશ્ચનમાં એ જવાબ બી જવાબ સી જવાબ ડી જવાબ આગળ નંબર લખો ક્વેશ્ચનનો તો તમારું સમજવાનું સરળ થઈ જાય ઘણા મિત્રો બહુ સાચો જવાબ આપે છે ઘણા થોડુંક ધોવાણ કરી નાખે છે જો 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 ગપ્પા તો એવા મારશે ને બેટા યાદ રાખવું પહેલા મૂળ કિંમત પૂછી છે તો મૂળ કિંમત જ કહેવાની પેલા મૂળ કિંમત કીધી છે તો મૂળ કિંમત કહેવાની અને અંક કીધો છે અહીંયા પાંચ તો પાંચ ની મૂળ કિંમત આવે બેટા પાંચ પેલા મૂળ કિંમત કીધી છે તો મૂળ કિંમત અને પછી સ્થાન કિંમત કીધી છે તો હવે સ્થાન કિંમત તો અહીંયા પાંચ કયા સ્થાન ઉપર છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો અહીંયા પાંચ લાખ થઈ જવા જોઈએ તો આ પાંચ અને પાંચ લાખ અહિયાં તો પેલા પાંચ હજાર છે ના ચાલે આ બી ના ચાલે તો બેટા અહિયાં તો પચાસ હજાર છે કા હજી જો ઘણા એ ઠોકે ઘણા બી ઠોકે અલા વાત તો સમજો મેં હમણાં જ કીધું તું લાખ લખો એટલે એક સાચો આન્સર ઓપ્શન બી હવે ઘણા અહીંયા ઓપ્શન ડી કહેતા હતા જે મિત્રો ડી કહેતા હતા ને શું ભૂલ કરતા હતા એક જ તમારો જવાબ ખોટો આ રીતે હતો પહેલા મૂળ કિંમત અહીંયા જો ક્વેશ્ચનમાં પહેલા સ્થાન કિંમત કીધું હોત ને તો તમે સાચા હતા સ્થાન કિંમત પછી મૂળ કિંમત પૂછે ને તો આન્સર બદલાઈ બેટા આવી નાની નાની વાતોમાં હવે ભૂલ ના કરતા યસ હા વિપુલજી થઈ જશે ચાલુ તો મૂળ કિંમત બેટા સૌથી પહેલા પછી સ્થાન સ્થાન કિંમત કિંમત અને મૂળ કિંમત કીધું હોત તો અહીંયા પાંચ લાખ અને પાંચ હવે તમે સાચા તો અહીંયા આગળ તમે કહી શકો કે સર આવું હોત તો ઓપ્શન ડી પણ આવું છે એટલે ઓપ્શન બી આવશે ધ્યાન રાખજો ચાલો બિલકુલ ઓપ્શન એ કેમ ના આવે કારણ કે અહીંયા પચાસ હજાર જ છે આપણે પાંચ લાખ જોઈએ પાંચો લાખના સ્થાન ઉપર છે બોલો ભાઈઓ અને બહેનો વાત ખબર પડી હા કે ના ક્લિયર થઈ વસ્તુઓ હા કે ના જણાવો જલ્દી કોમેન્ટ માં ગાભા ગાઢ નાખો सोलंकी संजय यस हाँ. yes. राठौड़ रेड लायन रेड लायन एट लाल सिंह जो नाम खतर नाक लिखू जा भाई है. हाँ साब हाँ <laughs> ओके okay. चलो ओके okay. धन्यवाद बिल्कुल हवे बेटा आग जो यस चलो हवे आग ली जाऊ फटाफट नवा कॉन्सेप्ट तरफ बराबर હવે ભૂલ ના કરતા મારા વાલીડાઓ સેજ પણ ભૂલ ના કરતા હું નથી ઈચ્છતો કે પરીક્ષામાં તમારો એક માર્ક્સ કાપી જાય કોઈ બરાબર આ એક માર્ક્સ તમારો કોઈ કાપી ગયું ને તો તમારા કરતાં હું વધારે દુખી થઈશ મને સેજ બી દુખી ના કરતા બરાબર છે ચલો બિલકુલ બુક્સ જે છે એ ટૂંક જ સમયમાં આવી જશે દિવ્યાજી મેં આગળ બુક વિશે માહિતી આપી દીધી છે ઇન શોર્ટ ટાઈમ બહુ જલ્દી બુક આવશે ચાલો બેટા હવે શીખવાનું છે આપણે આજે સંખ્યાના પ્રકાર વિશે સંખ્યાના પ્રકાર વિશે આપણે શીખવાનું છે બેટા સંખ્યાઓ માટે મેં તમને કીધું કે અંક સાથે અંકનું જોડકણું સંખ્યા બનાવે અને અલગ અલગ સંખ્યાઓ ભેગી થઈ અને બેટા કેટલાક પ્રકારમાં વેચાયેલી છે ધરરાજસિંહ ખૂબ ખૂબ આભાર હા બિલકુલ બિલકુલ હા મને રાજી રાખવાનો જ તમારે નાની નાની ભૂલ નહીં કરવાની ધનપાલ પટેલિયા કે જે સર હું આજથી જ છું બિલકુલ ધનપાલજી બિલકુલ ટેન્શન ના લો આજનો ડેમો લેક્ચર છે આગળના ચારે ચાર ડેમો લેક્ચર યુટ્યુબ ઉપર છે તમે જોઈ શકો છો શાંતિથી અને આવતીકાલથી એપ્લિકેશનમાં યુઓ ઉપનિષેદ ફાઉન્ડેશનની એપ્લિકેશનમાં લાઈવ કોર્સ ચાલુ થઈ રહ્યો છે બપોરે બે વાગ્યાથી માત્ર બે હજાર રૂપિયામાં આજે તમે કોર્સ ખરીદી શકો છો ચાલો યસ હવે બેટા સંખ્યાના પ્રકારની વાત કરીએ તો પહેલા કહી દઉં શરૂઆતમાં કે સેજ પણ ચિંતા ના કરતા અત્યારે એક ચાર્ટ બતાવું છું આ ચાર્ટમાં અલગ અલગ નામ લખેલા છે એ બધા જ પ્રકાર બધા જ નામ હું તમને સમજાવીશ અત્યારે ખાલી દર્શન કરાવું છું કે આટલા આટલા પ્રકારમાં સંખ્યાઓને વહેંચાય અને એ પછી બધા મુખ્ય પ્રકાર છે યાદ રાખજો અત્યારે પ્રકાર બતાવું એ મુખ્ય છે બરાબર છે હા પછી એમાં એકી સંખ્યા બેકી સંખ્યા હું પ્રકારમાં મુખ્ય ન લઉં કારણ કે ગામ આખા ના આવડે કે સંખ્યા એકી હોય ને બેકી હોય તો સંખ્યાના મુખ્ય પ્રકાર બેટા બતાવું છું માત્ર નામનું દર્શન કરાવું છું આગળ જઈને હું ધીમે ધીમે સમજાવીશ કે શું છે બરાબર છે સહેજ પણ ચિંતન ચિંતા નહીં કરતા ચાલો સૌથી પહેલા બેટા વાત કરવામાં આવે તો સૌથી પહેલા યાદ કરવાની સંખ્યાને સંકર સંખ્યા

બેટા આ સમય સંખ્યા જે છે બે પ્રકારની સંખ્યાથી બનેલી છે પૂર્ણાંક અને અપૂર્ણાંકથી અને બેટા આપણી અપૂર્ણાંક અસમય સંખ્યા જે છે એ પણ બે પ્રકારથી બનેલી છે ગાણિતિક અસમય અને અચળ અસમયથી બેટા આગળ વાત કરીએ તો આપણા અપૂર્ણાંક જે છે મુખ્ય બે પ્રકારના અપૂર્ણાંક યાદ કરવાના શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક અને બેટા પૂર્ણાંક સંખ્યાની જો વાત કરવામાં આવે બરાબર છે તો પૂર્ણાંકમાં હંમેશા યાદ રાખવું પૂર્ણાંક ત્રણ પ્રકારના હોય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક હોય બેટા આ પહેલું પ્રાઇમરી ડિવિઝન છે કે સંકર સંખ્યા બે ભાગથી બનેલી વાસ્તવિક અને કાલ્પનિક વાસ્તવિક બે ભાગથી બનેલી સમય અને અસમય સમય બે ભાગમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક અસમયના બે પ્રકાર ગાણિતિક અને અચળ બેટા સમય સંખ્યાના પૂર્ણાંક અને અપૂર્ણાંક જે બે પ્રકાર છે ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંકમાં વહેંચાયેલી છે આગળ બેટા વાત કરવામાં આવે તો અહીંયા આગળ પૂર્ણાંક સંખ્યા પછી અહીંયા આગળ આ પૂર્ણાંક સંખ્યા પછી હવે સંખ્યાનો પ્રકાર છે પૂર્ણ સંખ્યા બેટા આ પૂર્ણ સંખ્યા બે પ્રકારના પૂર્ણાંકથી બને છે જ્યારે ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક જે છે બંને તમે લઈ લો તો આ ધન અને શૂન્ય પૂર્ણાંકથી કઈ સંખ્યા બનતી હોય છે પૂર્ણ સંખ્યા બનતી હોય છે બેટા અને હવે વિદ્યાર્થી મિત્રો સૌથી આધારભૂત સંખ્યા જે પહેલા હંમેશા આપણે શીખતા હોઈએ એ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પણ બેટા યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા ત્રણ ભાગમાં વેચાય છે તટસ્થ વૈભાજ્ય અને અવિભાજ્ય આ ત્રણ પ્રકારે પ્રાકૃતિક સંખ્યાનું વાઇફર્ગેશન થાય તો બેટા અહીંયા આગળ તમારા માટે આ બંને જે મેં સ્લાઇડ બતાવી આગળ અને અત્યારે આ માત્રને માત્ર સંખ્યાના પ્રકાર હતા નામ હતા નામ માત્રનો પરિચય આપ્યો છે આગળ તમારે ક્યાંય ગોખવું નહીં પડે હું તમને દરેક નામ જે છે બેટા ચાલો સહ અવિભાજ્ય સંખ્યા રમેશભાઈ વણકર એ તો બહુ દૂરની વાત છે સહ અવિભાજ્ય સંખ્યા બરાબર છે હજી ઘણી વાર છે સહઅવિભાજ્ય ને સમજવાની એના માટે પહેલા અવયવ અવયવી આવું બધું આવડવું જોઈએ તો તમે એ કરી શકો જો જરા ચાલો તો બેટા હવે અલગ અલગ દરેક પ્રકારની સંખ્યા સમજાવવાની શરૂઆત કરું છું સૌથી પહેલી સંખ્યા આવે કઈ પ્રાકૃતિક સંખ્યા બેટા પ્રાકૃતિક સંખ્યા જે છે જેને આપણે નેચરલ નંબર પણ કહીએ છીએ જેને આપણે નેચરલ નંબર તરીકે ઓળખીએ છીએ બેટા નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા શું છે તો દીકરાઓ યાદ રાખજો કે આપણે હંમેશા જ્યારે નાના હતા ત્યારે પણ એકડા લખવાની શરૂઆત કરી તો સૌથી પહેલી સંખ્યા આપણે એકડે એક જ શીખીએ છીએ બેટા એક થી બગડ બે સાત આઠ એમ બેટા અનંત સુધીની સંખ્યાઓ અનંત સુધીની સંખ્યાઓ જે છે આ સિમ્બોલ મેં જે બનાવ્યો છે આ સિમ્બોલ ને વંચાય ઇન્ફિનિટિવ અને ગુજરાતીમાં અને આપણે યાદ રાખીશું કે આ શું દર્શાવે છે અનંત દર્શાવે છે તો બેટા યાદ રાખજો કે આ બધી જ સંખ્યાઓ જેની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી 1 થી શરૂ થતી તમામ સંખ્યાઓને આપણે કયા પ્રકારની સંખ્યા કહીએ પ્રાકૃતિક સંખ્યા કહીએ બેટા તમે બનાવતા ત્યારે અહીંયા આગળ ક્યાંક તમે શૂન્ય લખતા અને અહીંયાથી આ તમે એક બે ત્રણ ચાર એટલે કે શૂન્યની જમણી બાજુ આપણે એને કહેતા શૂન્ય થી કઈ બાજુ કહેતા અને આપણે જમણી બાજુ કહેતા બેટા શૂન્યની જમણી બાજુ જેટલી પણ સંખ્યા લખાય આ શૂન્યની જમણી બાજુ લખાતી તમામ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ આ પ્રાકૃતિક સંખ્યા છે ધ્યાન રાખજો પ્રાકૃતિક સંખ્યા હંમેશા સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુ જોવા મળશે પ્રાકૃતિક સંખ્યા હંમેશા જમણી બાજુ જોવા મળશે ચાલો બેટા આમાંથી એક નાનકડો સવાલ પૂછાય છે આવો બરાબર છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે જો બેટા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો તમારે જવાબ આપવાનો કઈ છે એક છે ચાલો બોલો પ્રાકૃતિક સંખ્યા સમજાઈ ગયું સર ફોરેસ્ટ માટે કેટલું કરંટ કરવું પડે અ રુચિતા કરંટ તો જે છે એ ઓલવેઝ આપણે ક્લાસ થ્રી ની એક્ઝામમાં લગભગ લગભગ પાછલા ચાર પાંચ મહિનાનું અગત્યનું હોય યસ બિલકુલ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આપ સૌ મિત્રોનો જવાબ સાચો છે ગોર શ્રેય અરે ભાઈ શ્રેય એકદમ મજામાં મજામાં તું કેમ છે ભાઈ યસ યસ

સંખ્યાઓનો એક પરિવાર હતો એ પરિવાર એકથી શરૂ થઈ એકથી શરૂ થઈ અને અનંત સુધી હતો સંખ્યાઓનો એક પરિવાર હતો એકથી શરૂ થઈને અનંત સુધી હતો પણ આ સંખ્યાઓનો જે પરિવાર હતો એ અહીંયા આગળ આપણે જયારે આગળ જોયું તો અહીંયા આગળ આ પરિવારને આપણે નામ આપ્યું હતું પ્રાકૃતિક સંખ્યા અને જ્યારેટા શૂન્ય થી આ પરિવારની શરૂઆત થઈ તો હવે આપણે કીધું કે આ સંખ્યાઓનો પરિવાર કેવો થઈ ગયો પૂર્ણ થઈ ગયો એટલે આ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ પૂર્ણ સંખ્યા કહીએ છીએ બિલકુલ ખૂબ ખૂબ આભાર મિલન ગરચરજી સર બહુ મસ્ત વણાવે છે હા ખૂબ ખૂબ આભાર બરાબર છે મિલનજી અને તમામ વિદ્યાર્થી મિત્રો મારો એક જ પ્રયત્ન હશે હંમેશા કે હું સરળમાં સરળ ભાષામાં મારી આખી વાત તમને કહી દઉં તો બેટા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા મતલબ શું જ્યારે સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય શૂન્ય થી થાય તો આને આપણે પૂર્ણ સંખ્યા કહીએ બેટા બેટા બીજી એક વસ્તુ તમને અહીંયા કહેવામાં આવે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ શું જવાબ આપો તમે તો બેટા તરત જ કહી દેવાનું સાહેબ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હોય ઝીરો કઈ હોય ઝીરો બિલકુલ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આ આવે શૂન્ય ને શું કહેવાય શૂન્ય ને શૂન્ય જ કેવાય ને રબારી મેહુલજી કે જે સર તમારો અવાજ સારો છે ઝીરો ખૂબ સરસ હા માયુભાઈ જો મસ્ત વાત લખી ઝીરો શું કે છે હું ગણિત નો હીરો આ વાત ખાસ યાદ રાખજો કાયમ યસ મોટી સંખ્યા ન મળે કારણ કે અનંત જ હોય બરાબર છે ચાલો બેટા તો હવે તમે મને આનો આન્સર આપજો નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો આ મારો પહેલો ક્વેશ્ચન તમારા માટે બરાબર છે એક્ઝામ્પલ નહીં આ મારો ક્વેશ્ચન જ છે તમારા માટે તમારે આનો મને જવાબ આપવાનો ક્વેશ્ચન વન અને બીજો ક્વેશ્ચન મૂકું છું આનો પણ જવાબ આપજો તમે મને સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી નાની હમણાં આન્સર આપતા તમને શીખવાડ્યું તમે જે જવાબ આપો ને એમાં પહેલા લખજો કે ક્વેશ્ચન વન નો આ જવાબ ક્વેશ્ચન ટુ નો આ જવાબ એટલે કોઈ પણ કન્ફ્યુઝન ના થાય અહીંયા આગળ યસ ઓકે દીકરાઓ હંમેશા જવાબ છે ના આ ફોર્મેટમાં આપવા ક્યારેય પણ આપો જવાબ ચાલો ચાલો આ બે મજાના સવાલ મેં તમારી સામે મૂક્યા છે हा कंडक्टर में आवाज सवाल आउशे दीकरा कंडक्टर में आवाज सवाल आउशे चाल ભૈયાજી ધોવાણ 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 અખંડ ધોવાણ અખંડ ધોવાણ અખંડ ધોવાણ હું કરે છે આજે બધા ખબર નહી રવિવારે કેમ આવા ગપ્પા મારો છો રવિવારે આવા ગપ્પા કેમ મારો છો જાનુડીની યાદ આવે છે કે હું હેલ્યા આવા ગપ્પા મારવાના તમે ક્વેશ્ચન વાંચો બેટા ઉતાવળ શેની છે મેં કીધું સૌથી નાની કયા પ્રકારની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા મેં હમણાં પણ સમજાયું સમજાયુંતું તમને કે પહેલા જો મૂળ કિંમત કે તો પહેલા મૂળ કિંમત લખવાની અને સ્થાન કિંમત પછી હોય તો પહેલા એમ જવાબ આપવાનો

તો પહેલા ક્વેશન નો ફર્સ્ટ ક્વેશ્ચન નો સાચો આન્સર શું કહેવાય એક કહેવાય ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર આ પહેલા ક્વેશ્ચન નો સાચી વાત છે ધ્રુવરાજ ધ્રુવરાજસિંહ બરાબર છે બિલકુલ હા ચાલો અખંડ ધોવાણ બિલકુલ બરાબર ભાઈ જેને જેને જાનુડી ના હોય એને મારા સમ હું આપતો હોઉં છું મયુરભાઈ માયુભા બરાબર છે હા ભારતી જાનુડી ના હોય જાનુડો રાખવો છે ચાલો હવે બેટા સમજો આગળનો પ્રશ્ન સૌથી નાની પૂર્ણ સંખ્યા બેટા સૌથી નાની પૂર્ણ સંખ્યા આવે ઝીરો અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક આ બંનેનો તમારે તફાવત લેવાનો તો અહીંયા આગળ બેટા અહીંયા માઇનસ મૂકવાનું ઝીરો માંથી એક ના જાય બેટા ના જાય એટલે જવાબ આવે અહીંયા માઇનસ વન તો સેકન્ડમાં અહીંયા આગળ ક્વેશ્ચન ટુ ની અંદર જવાબ શું થઈ ગયો માઇનસ વન થઈ ગયો આન્સર આનો હા ચાલો બંને ક્વેશ્ચન સમજાઈ ગયા ક્લિયરિટી થઈ ગઈ હા કે ના

सागर राठौड़ जी ठाकुर जय हेलो सर हेलो ठाकुर जय यस चलो चलो सरस सरस साचे साचू कहा पड़वा नहीं हो खोटे खोटो सारू लगाड़वा नहीं पड़ता खबर पड़वी जो ये क्या है कोई गयु नहीं अच्छे बद्दा चलो सरस બેટા બે સવાલ યાદ રાખજો તમારા માટે આવા સવાલો બહુ અગત્યના છે હા ચાલો ધ્યાન રાખજો નેક્સ્ટ બેટા આગળના પ્રકાર ઉપર લઈ જાઉં હવે આગળનો પ્રકાર છે દીકરાઓ પૂર્ણાંક સંખ્યા બરાબર છે કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા બેટા પૂર્ણાંક સંખ્યા જે છે ને બરાબર છે તો ધ્યાન રાખજો પૂર્ણાંક સંખ્યા માટે આને આપણે ઝેડથી દર્શાવીએ છીએ બરાબર છે આગળ મેં એટલે નથી કીધું કે આ તો બહુ ઇઝી વસ્તુ છે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર એટલે એનથી દર્શાવાય પૂર્ણ સંખ્યા હોલ નંબર એટલે ડબલ્યુથી દર્શાવાય પૂર્ણાંક સંખ્યાને બેટા આપણે સેનાથી દર્શાવીએ ઝેડથી દર્શાવીએ છીએ પૂર્ણાંક સંખ્યાને આપણે બેટા ઝેડ થી એટલા માટે દર્શાવીએ છીએ કારણ કે પૂર્ણાંક સંખ્યા માટે એક શબ્દ છે એ શબ્દનું નામ છે ઝેલન શું નામ છે એનું ઝેલન બેટા ઝેલન જે છે ને એ જર્મનીની ભાષાનો જર્મન ભાષાનો શબ્દ છે એટલા માટે પૂર્ણાંક સંખ્યાના ગણને ઝેડ થી દર્શાવીએ છીએ આપણે ધ્યાન રાખજો ખૂબ જ સરસ દિગ્વિજય રાહુલ ઠાકોર નિગમને લગતી માહિતી છે અને એપ્લિકેશનના કોર્સમાં આખી વસ્તુ ભણાવવામાં આવશે જીએસઆરટીસી જે છે એના એક એક પાસાઓ સમ્યક રીતે ભણાવવામાં આવશે ચાલો પૂર્ણાંક સંખ્યા બિલકુલ ધન પૂર્ણાંક બીજું શૂન્ય પૂર્ણાંક અને ત્રીજું ઋણ પૂર્ણાંક બેટા

સી સી દરેક વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા વ્યક્તિગત નહીં થાવ બરાબર છે કોઈ પાસ થયું કોઈ નહીં થયું એમાં આપણે સમય ન બગાડતા માત્ર ભણવા પર ધ્યાન આપજો આશરે અત્યારે મને કોઈ આઈડિયા નથી બેટા અત્યારે મને કોઈ આઈડિયા નથી કે એનું રિઝલ્ટનું શું હોય શકે કેટલા સમયમાં આવે સોરી યાર તને ખબર છે ઉમંગ સર નેગેટિવ નહીં આપે મારી પાસે માહિતી નહીં હોય તો અત્યારે કોઈ આઈડિયા નથી કે ક્યારે આવી શકે રિઝલ્ટ ચાલો બેટા હવે હું તમને એક નાનકડો પ્રશ્ન પૂછું છું બરાબર છે મને જવાબ આપજો ગણિતમાં નિશાનીઓ કેટલી હોય ગણિતમાં નિશાનીઓ કેટલી હોય જલ્દી થી કહો ટેલિગ્રામની ચેનલમાં જોડાવું છે ઓકે જોડાઈ જાઓ ટેલિગ્રામમાં જઈને યુવા ઉપનિષદ લખો આવી જશે મેં પૂછ્યો એ ક્વેશ્ચન નો મને ઉત્તર આપો દોસ્તો ગણિતમાં નિશાન્યો કેટલી હોય ચાર ચાર ओके okay. चार 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 चौक्का लग रहा है सबका भैया अच्छा तुम्हारी जिंदगी में गणित का रायता फैला हुआ है भैया મારું આજે આ ટોપિક ભણાવવાનું કારણ જ આ છે ચાર નો સાપ બન્યો છે વાહ ધ્રુવરાજ વાહ ભાઈ ખતરનાક નજર છે હો તમારી ભાઈ આવલા સિમ્બોલ માં લખો જો એના કરતા યાર સીધી રીતે લખીને જલ્દી વંચાય ચાલો બેટા હવે હું જવાબ આપી યાદ રાખજો ગણિત ની અંદર જ્યારે પૂછવામાં આવે કે નિશાનીઓ કેટલી તો આ નિશાની છે ને એ તમને હંમેશા હેરાન કરે બરાબર છે એમે જો સ્ત્રીલિંગ છે આ નિશાની બરાબર છે બહેનોનું કામ છે જીવનભર હેરાન કરવા લોકોને આ જો નિશાની સ્ત્રીલિંગ છે બરાબર છે ચલો આ તો મસ્તી કરવા કહું છો કોઈ ખોટું ના લગાડતા હે ચલો ચૌધરી વિપુલ તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ના હેલ્પલાઇન નંબર ઉપર બેટા કોલ કરી લેજો બેટા ગણિતમાં નિશાનીઓ પૂછે તો તમે એમ કહો છો ચાર ચાર એટલે કઈ સરવાળો સાંભળજો બેટા આ ચાર નિશાનીઓ જે તમે કહો છો ને બરાબર છે ખરેખર બેટા નિશાનીઓ છે ને બે જ છે ચાર નથી ઓનલી દેર આર ટુ સાઇન પ્લસ અને માઇનસ આ બે જ નિશાનીઓ છે બેટા આ પ્લસ આગળ જઈને ગુણાકારમાં કન્વર્ટ થાય છે અને માઇનસ આગળ જઈને ભાગાકાર બને છે બે બે જ જ નિશાનીઓ આવે એક સરવાળો હોય હોય બીજી આ નિશાની તમે ક્યારેય સંખ્યા લખતી વખતે આવું થોડી લખો છો છે ભાગાકારના ચાર બેટા આપણને જ્યારે ચાર લખવાનું કે તો ચાર કેટલી રીતે લખાય તો બે રીતે લખાય એક પ્લસ ચાર બીજું માઇનસ ચાર આ બે રીતે ચાર ને લખાય

આ પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આ ચારે ચાર જે છે બરાબર છે આને આ ચારે ચાર ને ગાણિતિક ગાણિતિક ક્રિયાઓ કહેવાય છે બરાબર આ ચારે ચાર ભેગા કરો એટલે આને ગાણિતિક ક્રિયા કેવાય રક્ષાબંધન આવે છે સર એમના કયો સાચી વાત છે

ત્રણ નો ત્રણ સાથે ગુણાકાર ત્રણ નો ત્રણ સાથે ગુણાકાર એટલે નવ આ ગાણિતિક ક્રિયા થઈ ગઈ પણ આ નવ ની નિશાની કઈ આ નવ ની નિશાની કઈ રમેશભાઈ નવ ની નિશાની કઈ તો નવ અહિયાં આગળ જે નિશાની બનાવે છે રમેશભાઈ આ નવ ની અત્યારે નિશાની કઈ છે પ્લસ છે આ નવ કેવા છે પ્લસ ના છે હું બે રમેશભાઈ હું આ પ્રકારની નિશાની વાત કરું છું જી સમજ ગયે બોલો બોલો સમજણ પડી કે નહીં બેટા નિશાની બે જ રાખવાની પ્લસ અને માઇનસ આ ચારે ચાર ને શું કેવાય ગાણીક ક્રિયાઓ કહેવાય યાદ રાખજો અને સાચે સાચું કહેજો આજે ઘણું બધું એવું જાણવા મળ્યું ને કે પાયામાં આપણે ભૂલો કરતા હતા કે એવી નાની નાની વાતો આપણે બેટા ખોટી કરી બેસીએ પછી ગણિતનું સ્તર આગળ જઈને બહુ ખરાબ એટલે થઈ જાય છે નિશાની કે તો બે અહીંયા આગળ આ ક્રિયાઓ ચાર ચાલો એક બીજો પ્રશ્ન નાખું છું એનો ઉત્તર આપજો સંખ્યાની નિશાની ક્યાં હોય જણાવો સંખ્યાની નિશાની ક્યાં હોય જણાવો બોલો બોલો એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ગોધરામાંથી બિલાડું કાઢ્યું એટલે હું કરું માયુભાઈ હે માયુભાઈ હું કરું મારે મને કયો આ બધું એવું નાનું નાનું છે ને સારું કે જીવનમાં આ વળી જાય ને તો ગણિત પ્રત્યેથી જે છે ને અભાવ એ દૂર થઈ જાય એક્ઝેક્ટલી બેટા સંખ્યાની નિશાની ક્યાં હોય સંખ્યાની આગળ હોય સંખ્યાની નિશાની હંમેશા ક્યાં હોય સંખ્યાની આગળ હોય યસ રાહુલજી ડાબી બાજુ સરસ બિલકુલ બરાબર તમે બેટા પ્લસ ટુ લખો તો અહીંયા આ રીતે લખાય છે પણ જો માઇનસ બે કીધું તો આ રીતે લખવું પડે આ માઇનસ બે કહેવાય તમે અહીંયા આગળ જો આવું કરી નાખો ને બે ની પાછળ માઇનસ તો આ તો એવું બોલાય કે બે માઇનસ કહેવાય અને માઇનસ બે નથી વાંચતા બે માઇનસ વાંચીએ છીએ આપણે તો આ તો તરત જ ખબર પડે એવી વાત મેં તમને કરી કે સંખ્યાની નિશાની ક્યાં હોય સંખ્યાની આગળ હોય બેટા યસ એક્ઝેક્ટલી આમાં તમારા બધાનો જવાબ સાચો છે દીકરાઓ ચાલો હવે બેટા જે આટલી વાત મેં તમને કરી કે પૂર્ણાંક સંખ્યા બરાબર છે તો હું આશા રાખું છું કે પૂર્ણાંક સંખ્યા તમે સંપૂર્ણપણે સમજી ગયા હશો અહિયાં સુધી તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ નહીં હોય બરાબર છે અચ્છા રાહુલજી કે છે તમારો જ સ્ટુડન્ટ છું ઓકે ધનપાલ અઘરું નહીં લાગે થોડાક દિવસ મારી સાથે ખાલી રાહુલજી ક્યાંના સ્ટુડન્ટ છો જરા જણાવજો મને ક્યાં તમે મળેલા છો મને રાહુલજી જણાવજો બેટા અહિયાં સુધી કોઈ પણ ડાઉટ ના હોય તો એક કન્ફર્મ કરો ચાલો પછી હું અપૂર્ણાંક ભણાવું તમને જો વીઆઈપી એ તો પેલા કહી દીધું કે એને કોઈ તકલીફ નથી જે કીધું બધું ઉતરી ગયું નવસારી ઓકે ઓકે રાહુલજી સરસ સરસ ઓકે બિલકુલ આગળ ઓકે ચલો ડન છે ડન છે બધા માટે ડન છે પણ કોમેન્ટ કેમ ધીમી થઈ ગઈ શું થયું ચાવા પીવા જેવું છે કે શું હા એક તો કે સન્ડે સર લેક્ચર રાખી દોજો નહીં હે માંડ આજે અમારે કંઈ ફરવા જવાનો મેળ પડતો એને આ સાહેબ કે સન્ડે લેક્ચર રાખીને ભણાવે છે પાછા નહીં ભાઈ ઢીમા પડી ગયા જો ઢીલા પડી ગયા ઉત્સાહ પેલો બે કલાક નો હોવો જોઈએ બરાબર છે હા ચાલો ભાઈ માયુ તમે મને મૂકીને ચા પી લો નો હાલે હો આ અન્યાય કેવાય મારી યારે મને મૂકીને ચા પી લ્યો તમે આ નો હાલે ઈ ગલત બાત હે ભાઈ સાહેબ તમે ભાઈબંધી તોડી નાખી મને મૂકીને ચા પી લ્યો એ ભાઈ હાલો અપૂર્ણાંક ભણીએ આપણે આગળ વધીએ હે ચાલો 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 દોસ્તો અપૂર્ણાંક ભણીએ બેટા અપૂર્ણાંક એટલે શું અપૂર્ણાંક કોને કહેવાય બહુ સાદા શબ્દોમાં કહું અપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંકનો સીધો સાધો મતલબ થાય બેટા બે માળ વાળી સંખ્યા બે માળ વાળી સંખ્યા હોય ઉપર કોક રહેતું હોય નીચે કોક રહેતું હોય તેને અપૂર્ણાંક કહેવાય દાખલા તરીકે બેટા વાત કરું તો ઉપર રાખું બગડાને ને નીચે રાખું તગડાને તો બે ના ત્રણ કઈ સંખ્યા થઈ ગઈ અપૂર્ણાંક થઈ ગઈ દાખલા તરીકે હજી કહી દઉં કે ઉપર રહે છે સાતડો ને નીચે રહે છે ચોગડો તો આપણ અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ હજી આગળ વાત કરું તો બેટા દાખલા તરીકે ઉપરના માળે અગિયાર રે ને નીચેના તો તો આ પણ અપૂર્ણાંક થઈ ગઈ તમને ક્યારેય કોઈ પૂછે કે અપૂર્ણાંક એટલે શું તો મગજમાં પહેલી ઘટના આવી જોઈએ જે મેં તમને કીધી અપૂર્ણાંક એટલે બે માળ વાળી સંખ્યા જેમાં ઉપર પણ કોક રહેતું હોય અને નીચે પણ કોક રહેતું હોય આ તો યાદ રાખવા પૂરતી વાત છે અપૂર્ણાંકની اچھا ઓકે બરાબર છે ચાલો બિલકુલ મયૂબા આવીશું હવે બેટા આ બે માળમાં રે કોણ તો ઉપરના માળે જે રે ને એને અંશ કહેવાય શું કહેવાય એને અંશ કહેવાય અને નીચેના માળે જે રે ને એને છેદ કહેવાય બેટા શું કહેવાય છેદ કહેવાય તો આને વંચાય બેટા અંશ ભાગ્યા છેદ આને શું વંચાય અંશ ભાગ્યા છેદ અને જે સંખ્યાઓ બેટા યાદ રાખીશું હવેથી કે જે સંખ્યાઓ જે સંખ્યા ક્યુ પી ભાગ્યા ક્યુ આ અંગ્રેજી શબ્દ દેશી ભાષામાં પી ભાગ્યા ક્યુ એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં લખી શકાય તેને આપણે શું કહીએ છીએ બેટા અપૂર્ણાંક કહીએ છીએ બેટા ખાસ યાદ રાખવું શું આટલું પૂરતું છે અપૂર્ણાંક કહેવા માટે તો મારો જવાબ છે ના અહીંયા કઈ ખૂટે અને ખોટે એટલે બેટા હંમેશા યાદ રાખવાનું અપૂર્ણાંક બનતી વખતે એક શરત લાગુ પડે અને એ શરત એટલે બેટા એવું કે તમારો જે છેદ હોય ને એ છેદમાં તમે ક્યારેય ઝીરો મૂકી શકો નહીં જ્યારે બેટા તમારી સંખ્યા અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં હોય અને છેદમાં જો ઝીરો ન હોય તો આ ઘટનામાં હવે તમે કહી શકો એ કયા પ્રકારની સંખ્યા છે અપૂર્ણાંક પ્રકારની સંખ્યા છે દીકરા જે સંખ્યાઓને તમે પી બાય ક્યુ સ્વરૂપમાં એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં લખી શકો એને તમે કેવી સંખ્યા કહો છો દોસ્તો અપૂર્ણાંક સંખ્યા કહો છો પણ શરત એટલી બેટા કે છેદમાં શું ન હોવું જોઈએ શૂન્ય હોવો જોઈએ નહીં દીકરાઓ આ ખાસ યાદ રાખજો એટલે કે બેટા અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા એવું કહી શકાય કે અહીંયા આગળ તમને હું કહું કે પાંચના ના ઝીરો આ અપૂર્ણાંક છે કોતો મને કોમેન્ટમાં ના યસ અંશમાં ઝીરો ચાલે નથી 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 યસ પાંચ ના છેદમાં ઝીરો અપૂર્ણાંક નથી આને તો બેટા શું લખાય

અહીંયા આગળ છેદમાં ઝીરો આવે તો એનેખ્યાયિત પદ લખાય નદીમાં પડે તો જવાબદારી તમારી પ્રિયંકાજી મૂળમાં લાગે છે આજે

આની જગ્યાએ જો મે આવું લખ્યું છે તો આ સંખ્યા અપૂર્ણાંક છે બોલો હા ચા પીને એવા છે મેં કીધું ને બધું મૌલિક રાઠોડ શીખવાડીશ ડોન્ટ વરી હા અરે માયુભા પીલો પીલો ચા બરાબર છે બસ કંડક્ટર માટે સિરીઝ બિલકુલ બહુ ઝડપથી આવી રહી છે કંડક્ટર માટે સિરીઝ ડોન્ટ વરી બરાબર છે માધવજી એક્ઝેક્ટલી બેટા આવું લખી શકાય બરાબર છે ઝીરો ના છેદમાં પાંચ બેટા આ વ્યાજબી છે અંશમાં ઝીરો ચાલે પણ આનો જવાબ પૂછે તો યાદ રાખજો ઝીરો જ આવે આનો જવાબ શું આવે આવે કારણ કે ઝીરોના છેદમાં પાંચ આવું લખાય બેટા હવે અહીંયા આગળ તમે કઈ પણ કરવા જાવ તો ઝીરો આનો તો મતલબ કંઈ છે જ નહીં તો અહીંયા આગળ તમારો જવાબ શું થઈ ગયો બેટા ઝીરો થઈ ગયો અહીંયા તમારો જવાબ શું થઈ ગયો ઝીરો થઈ ગયો બેટા

બરાબર છે એવું નથી આપણે કરતા કે અહીંયા હારું લગાડવા હું આવી ગયો અને કોક બીજું આવશે એપ્લિકેશન માં દોસ્ત આપણે મળશું બરાબર ડોન્ટ વરી બિલકુલ ચલો દીકરાઓ જો આટલી વાત ખબર પડી હોય તો હજી એક મજાની વાત શીખવાડવી છે બધાની કોમેન્ટો મને જોઈએ બિલકુલ ભારતીજી રમેશભાઈ એને અસમ્ય ન કહી શકાય એને અસમય ન કહી શકાય બરાબર છે એને અસમય નથી કહેતા એને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ ધેટ ઇઝ નોટ પોસિબલ અને આવું કેમ છે અગર એ જાણના ચાહતે હો રમેશજી તો વિડીયો કોર્સ જે છે એપ્લિકેશન ઉપર કોર્સ પરચેસ કરી લો બરાબર છે એપ્લિકેશનમાં હું સાબિત કરીને શીખવાડીશ કે અહીંયા આગળ આ વસ્તુને અવ્યાખ્યાયિત પદ કેમ કહેવાય ચાલો હવે બેટા એક મસ્ત વસ્તુ શીખવાડું ધ્યાન આપજો અહીંયા આગળ બરાબર છે ફોકસ કરજો અહીંયા આગળ હવે એક મસ્ત વસ્તુ શીખવાડું છું બેટા અપૂર્ણાંક હોય ને અપૂર્ણાંક આ અપૂર્ણાંકમાં બે વસ્તુ હોય એક અંશ હોય બીજો છેદ હોય એક અંશ હોય બીજો શું હોય છેદ હોય તમને થાય સર બે વાર કેમ લખ્યું તો દીકરા અહીંયા આગળ ઘટના એવી પણ થાય કે આપણો અંશ જે છે આપણા છેદ કરતા મોટો હોય એક ઘટના આ થાય અને બીજી ઘટના એવી થાય કે અંશમાં રહેલી સંખ્યા છેદ કરતા નાની હોય તો જ્યારે જ્યારે દીકરા આવું થાય કે અંશ જે છે અંશ એટલે ઉપરવાળી સંખ્યા છેદ એટલે નીચે વાળી સંખ્યા તો તમે જુઓ અહીંયા આગળ અંશ જે છે છે બરાબર એ ને છેદ કોણ છે તો સંખ્યા નાની છે નીચેવાળી મોટી છે પણ બાજુમાં જાઓ તો અંશમાં છે સાત છેદમાં છે ચાર તો ઉપરવાળી મોટી છે નીચેવાળી નાની છે આના આ મોટી ને નાની સંખ્યા દર્શાવવા માટે આપણે ગ્રેટર ધેન અને લેસ ધેન બતાવીએ છીએ તો અંશ મોટો બેટા કોના કરતા છેદ કરતા તો આવી સંખ્યાને આપણે શું કહીએ છીએ ખબર છે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ શું કહીએ છીએ બેટા આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ અને જો બેટા અંશ જે છેદ કરતા નાનો હોય તો પછી આવી સંખ્યાને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ શું કહીએ છીએ શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ તો આ બંને વસ્તુ બેટા ધ્યાન રાખજો ખાસ યાદ રાખજો શુદ્ધ પૂર્ણાંકોને કહેવાય અશુદ્ધ પૂર્ણાંકોને કહેવાય તો અંશ જે છે એ છેદથી મોટો થઈ જાય ઉપરવાળો નીચેવાળા કરતાં વધી જાય તો એને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય અને ઉપરવાળો નીચેવાળા કરતાં ઓછો હોય તો એને શુદ્ધ પૂર્ણાંક કહેવાય બેટા બેટા ખાસ યાદ રાખજો કે જો કોઈ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક હોય કયા પ્રકારનો હશે અશુદ્ધ પ્રકારનો તો આ અશુદ્ધ અપૂર્ણાંકને આગળ જઈને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો શેમાં કન્વર્ટ કરી શકો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો મિશ્ર અપૂર્ણાંક તમે જોયેલા હશે જ યાદ છું હું લખું પૂર્ણાંક છેદમાં પાંચ તો આવી આપણે શું કહીએ મિશ્ર અપૂર્ણાંક કહીએ અને આ મિશ્ર અપૂર્ણાંક જે છે એમાં કોને લખી શકાય તો જ્યારે અપૂર્ણાંક કયા પ્રકારનો હોય અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને શેમાં લખી શકાય મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકાય બેટા બે ચાર એક્ઝામ્પલ આપું છું તમે મને કહેજો એમાંથી શુદ્ધ કયો અને અશુદ્ધ કયો પહેલું એક્ઝામ્પલ બરાબર હું સપોઝ લખું તો આ શુદ્ધ છે કે અશુદ્ધ જણાવો જલ્દી એક ભાઈએ અંગ્રેજીમાં લખ્યું નામ વાંચવાનું રહી ગયું અનક્લીન્ડ અપૂર્ણાંક અને ક્લિન્ડ પૂર્ણાંક વાય વા નહીં માધવજી આ છેલ્લો ડેમો લેક્ છે ને બરાબર છે એ યુટ્યુબ ઉપર ઓલરેડી છે સોળ ઓગસ્ટ થી આપણા ડેમોલેક્ચર ચાલુ થઈ ગયા છે ઓકે બિલકુલ અશુદ્ધ છે કેમ કારણ કે ઉપર વાળી સંખ્યા નાની એટલે કે અંશ નાનો ને છેદ મોટો તો આ કયા પ્રકારનો અપૂર્ણાંક થઈ ગયો પૂર્ણાંક થઈ ગયો કે

પંદર મોટા અગિયાર કરતા તો પંદર મોટા અગિયાર કરતા તો આ કેવો થઈ ગયો અશુદ્ધ થઈ ગયો અને આ કેવા પ્રકારનો શુદ્ધ અને આ કેવા પ્રકારનો થઈ ગયો અશુદ્ધ પ્રકારનો થઈ ગયો બિલકુલ ચાલો વિદ્યાર્થી મિત્રો એક વખત ફટાફટ કોમેન્ટમાં મને કહો ખરેખર ખરેખર મજા આવી ગઈ કે નહીં હા હજી હું તમને આગળ હવે મિશ્ર અપૂર્ણાંક જે છે બરાબર છે એની વાત કરીશું આપણે પણ 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 મને કહો એક વખત મને જાણવું છે અહીંયા સુધીની બધી વાત ક્લિયર બોલો આખું અપૂર્ણાંકનું મેં અહીંયા તમને ડીએનએ એનાલિસિસ આપી દીધું કે અપૂર્ણાંકમાં તમને આટલી ખબર હોવી જોઈએ બોલ દો पालक ओके हाँ मौज हाँ मौज सदा मौज ओके मजा आ गई, ओके चलो अरे मायूभा तुम तो भैया गजब कर गए सर सुपर लेक्चर चले बिल्कुल માયુભા આપણે અહીંયા તમે દોસ્ત પંદરના છેદ માં અગિયાર પંદર એટલે અંશ અગિયાર એટલે છેદ અહીંયા માયુભા તમે એટલું તો સમજો ને કે પંદર મોટી સંખ્યા છે મતલબ કે અંશ જે છે આપણો એ મોટો છે કોના કરતા છેદ કરતા તો અંશ ગ્રેટર ધેન છેદ કહેવાય આ ગ્રેટર ધેન મોટી સંખ્યા બતાવવા માટે વપરાય મતલબ કે અહીંયા અંશ મોટો કોના કરતા છેદ કરતા તો માયુબા પંદર મોટા નહીં અગિયાર કરતા જો પંદર અગિયાર કરતા મોટા હોય મતલબ અંશ છેદ કરતા મોટો હોય તો કયો અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય

એને મારી સાથે આ એક તમને એડવાન્ટેજ મળશે ભણવાનો હું ક્યારેય ભૂલને મગજ ઉપર નથી લેતો ભાઈ બધાથી ભૂલ થાય મારથી એક કોકવાર થઈ જાય તમારે મગજ ઉપર નહીં લેવાનું માણસ છીએ ભૂલ કરી દઈએ બરાબર છે પણ એકની એક ભૂલ વારે ઘડીએ નહીં કરીએ એ બી પાછું કહી દો ભૂલ થાય તો ટેન્શન નહીં લેવાનું હું ક્યારેય કોઈ વસ્તુમાં ઓલો નહીં કરું બરાબર છે ભૂલ થાય ભાઈ શીખવા જ આવેલા છીએ બેટાને મસ્ત શીખવાનું છે બરાબર છે તો

વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર એ માત્ર ટેલર હતું ગણિતનું જો તમને ખરેખર આજે મજા આવી હોય અને અલગ અલગ નવ નવ કંઈક જાણવા મળ્યું હોય અને હજી તમે ઈચ્છતા હોય કે હું તમને હજી વધારે ડીપમાં અને અલગ અલગ વસ્તુઓ ભણાવું અને આવું જ ગણિત જો ભણવા ઈચ્છતા હોય અને કંડક્ટર બનવાનું સપનું સાકાર કરવા ઈચ્છતા હોય તો આવતીકાલથી એકવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસને સોમવારથી વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઉપર હવે મળશું હવે કંડક્ટર

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આજે હું મંગ ટક્કર આપ સૌની રજા લઉં જલ્દી મળીશું એપ્લિકેશન ઉપર વિડિયો પતે એટલે વિડિયોને અંતે કોમેન્ટ જરૂર કરજો અને કહેજો આજનો લેક્ચર કેવો લાગ્યો અને જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી આ લેક્ચરને જરૂરથી પહોંચાડજો એને પણ એનું કન્ડક્ટર બનવાનું સપનું સાકાર કરવામાં મદદ કરજો વિદ્યાર્થી મિત્રો આપણે તમામ કોકની મદદ જરૂર કરવી જોઈએ तो आओज विद्यार्थी मित्रों बराबर यस ये तो बस शुरुआत भी नहीं है थोड़ा सा झलक दिखला जा है शुरुआत करेंगे एप्लीकेशन में जल्दी थे मड़िए जय हिंद जय भारत